આમ તો છે ને કેવું હોય કે અમુક રેસ્ટોરન્ટ્સ હોય કે પછી અમુક ખૂંચાવાળા હોય ને ત્યાંની અમુક રેસિપી સખત પોપ્યુલર હોય અને આપણને એ રેસિપી એમના તરફ ખેંચી જતી હોય. કેવું થાય કે આપણને એ પર્ટિક્યુલર જગ્યાની જ એ જ પર્ટિક્યુલર વાનગી ખાવાનું બહુ જ મન થઈ જાય અને પછી બીજું કંઈ આપે ને તો આપણે ખાઈએ જ નહીં, બસ એ જ વાનગી જોઈએ. પણ અત્યારનો સમય તો તમને ખબર છે, આપણે જનરલી અત્યારે આમ તો કંઈ બહારનું ખાવાનું ખાવા જતા નથી. હા, એટલે આમ જઈએ છે પણ આમ નથી જતા. એટલે જ્યારે આમ ના જવું હોય અને આમ ઘરે બનાવવું હોય તો શું કરવાનું? તો આમ કરીને ઘરે બનાવી દેવાનું. હવે તમે આવ્યા છો એટલે ચોક્કસ આમ કરીને ઘરે તો બની જ જવાનું છે. પણ આમ કેવું થાય કે બહાર આપણે રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ કે ખૂંચા પર ગયા હોય તો બસ આપણે ખાલી ઊભું જ રહેવાનું હોય. હા, એક પ્લેટ એ દે દેના. પણ જ્યારે ઘરે આમ બનાવવું હોય તો શું જોઈએ? બધાની હેલ્પ, થોડી ઘણી હેલ્પ અને થોડી પ્રી પ્રિપરેશન અને સરસ મજાની રેસિપી જે તો અહીંયાથી રેડીમેડ મળી જ જવાની છે. મને મળી જવાની. પણ જો તમારે બનાવવી હોય તો મહેનત કરવી પડશે. યસ. પણ શું બનાવવાનું છે, સેના માટે લોકો મહેનત કરે તો કહેવું પડશે. આજે હું સરસ મજાની આવી ગલીઓમાંથી એક એવી ટેમ્પટિંગ રેસિપી લઈને આવી છું, પાંવ રગડો. વાહ, એટલે પાંવ રગડો તો છે ને હવે ઓલમોસ્ટ બધા જ શહેરમાં મળે છે. હા, પણ કયા શહેરમાં આમ સૌથી વધારે ટેમ્પટિંગ મળે છે? આઈ થિંક સૌરાષ્ટ્ર સાઈડ વધારે બધા ખાતા પણ હોય છે ને વધારે મળતું પણ હોય છે. હવે કેવું થાય કે ઉનાળો છે ને એટલે પાંવ રગડો આમ ખાઈ તો લઉં હું, ચલો પેટ ભરીને. પણ આમ ઉનાળાના કારણે કેવું થાય કે કંઈક ઠંડુ પછી જોઈએ જોઈએ ને જોઈએ. આખો દિવસ આવું ચટપટું બધું ખાધું તો હોય પણ સાંજ પડે એવું થાય કે કંઈક ઠંડુ ખાઈ લઈએ કે પી લઈએ. સાચું, સ્પેશિયલી ઊંઘીએ ને એના પહેલાં તો એવું થાય કે કંઈક ઠંડુ તો મારે જોઈએ. યસ. તો આજે આપણે સૌથી પહેલાં ચટપટું બનાવી લઈએ પછી કંઈક ઠંડુ પણ. હા, ઓકે ઓકે ઓકે. તો ચલો બનાવવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? પાંવ રગડા બસ આપણે રગડો જ બનાવી લઈએ બહાર જેવો. તો ચલો ચટપટો રગડો બનાવીએ હવે. યસ, ગેસ ઓન કરશું. લગભગ 3 ચમચી જેટલું તેલ લઈશું. બહાર આપણે ખાઈએ ને હવે સ્પેશિયલી ખૂંચા પર તો તેલ થોડું વધારે જ હોય. હા હા, એ છે. અને આમ રેસિપીમાં કંઈ એવા બહુ મોટા ફેરફાર નથી હોતા. થોડી ઘણી ટિપ્સ જો તમને મળી જાય ને તો બહાર જેવી વાનગી ખૂબ આસાનીથી તમે ઘરે બનાવી શકો. એમાં કેવું છે કે તમને થોડું માહોલ એવું મળે કે તમને બહાર ખાવાનું વધારે મન થતું હોય. અને સૌથી અગત્યની વાત કે તૈયાર મળે બરાબર, જ્યારે અહીંયા તમારે થોડી પ્રી પ્રિપરેશન કરવી પડે. પણ આ પાંવ રગડો બનાવીએ ને એમાં બહુ ખાસ એવી કોઈ મહેનત છે જ નહીં. સરસ ચટાકેદાર રગડો બનાવી દો, ચટણીઓ જો રેડી હોય તો પછી આ વાનગી બહુ જ ઝડપથી બની જશે. બસ ખાલી ચટણી હોવી જોઈએ, બાકી જો ચટણી કરવા બેસીએ ને તો એકાદ કલાક ઉપર આરામથી નીકળી જાય. પણ હું તને કહું હેલી કે અત્યારે આ સીઝનમાં બધાની ઘરે ચટણીઓ હોય જ હોય, કે એમાંથી અલગ અલગ ચટપટી વાનગી બનતી જ હોય છે. તેલ આવી ગયું છે, 1 ચમચી જીરું લઈએ છે. જીરું ખીલે એટલે હિંગ લઈશું. હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું લઈએ છે. આશરે કેટલું લઈએ છે? 5 ચમચી હિંગ લીધી છે અને થોડી સ્ટ્રોંગ હોય તેવી હિંગ છે. હવે તેમાં 1/2 કપ સમારેલી ડુંગળી ઉમેરશું. હવે ડુંગળીને થોડી ગુલાબી થાય તેવી સાંતળશું. આપણે ઘરે જ્યારે કોઈ પણ વાનગી બનાવીએ ને તો હિંગનું પ્રમાણ આપણે 1 ચપટી કે 2 ચપટી એટલું જ લઈએ. હા, અહીંયા સહેજ આપણે આગળ પડતું લઈશું એટલે પછી બહાર જેવો ટેસ્ટ. હા, મસાલામાં ધ્યાન રાખવાનું કે મસાલા થોડા આગળ પડતા અને કયા સ્ટેજ પર નાખવાના એ અગત્યનું છે. હવે જો ડુંગળી થોડી સંતળાવાની શરૂઆત થાય એટલે આપણે મસાલા કરી દઈએ. 5 ચમચી હળદર લઈએ છે. 1 મોટી ચમચી ધાણા જીરું છે. 1 મોટી ચમચી સેવસળનો જે મસાલો માર્કેટમાં તૈયાર મળે છે એ લીધો છે. આનાથી રગડાનો સ્વાદ બહુ સરસ આવશે. આપણે ઘરે જનરલી બનાવીએ તો આ મસાલો તો ઉમેરીએ જ નહીં એટલે પ્રોપર ટેસ્ટ ના મળી રહે આપણને. યસ, એટલે આ મસાલો તો ઉમેરવાનો જ. 1 ચમચી લાલ મરચું પાવડર. આ રીતે મસાલાને ડુંગળી સાથે તેલમાં સાંકળી લઈએ છે. મરચું કાળું ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. એટલે હું થોડું 1/2 ચમચી જેટલું પાણી ઉમેરું છું, નહીં તો મરચું બળી જશે.
પણ જો તેલનું પ્રમાણ થોડું આવી રીતે વધારે હોય છતાં પણ મરચું બળી જાય ખરા? હા હા, તેલમાં જ મરચું બળે. તેલ ગરમ હોય અને એમાં તમે મરચું ઉમેરો ને એટલે બળી જાય. અને ડુંગળી સંતળાઈ ગઈ છે એટલે એમાંથી પણ ભેજ જે છે એ નીકળી ગયો છે, એટલા માટે. અને તાપ સ્લો રાખવાનો, ધીમા તાપે કરવાનું. હવે આ મસાલા થોડા ચડી ગયા છે, સરસ સંતળાઈ ગયા છે, એ પછી એમાં સમારેલા ટામેટા ઉમેરીએ છે, એક કપ છે. ટામેટાને પણ આ રીતે એકાદ મિનિટ સરસ સાંતળી લઈશું. અને બહુ ઝડપથી બની જાય છે, જો વટાણા બાફીને રેડી હશે તો બહુ ટાઈમ નથી જતો. ડુંગળી ટામેટા તો કેવું કે આપણે બેઠા બેઠા આમ ટીવી જોતા એને ત્યાં પણ આપણે સમારી શકીએ. ટામેટા પણ સંતળાઈ ગયા છે. એક કપ બાફેલા સફેદ વટાણા લીધા છે, અડધો કપ વટાણા હતા બાફી એટલે એક કપ થશે, તે ઉમેરીએ છે. વટાણા સરસ બફાઈ પણ જવા જોઈએ અને આખા પણ રહેવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું થાય કે એક સીટી વધારે મારી લઉં, એક સીટી વધારે વાગી જાય ને એટલે એકદમ આમ છુંદો જ થઈ જાય. હા હા. એક નંગ બટાકાને બાફીને તેનો માવો કરેલો છે તે ઉમેરવાનો છે અને આ નહીં ભૂલવાનું. હા, આનાથી એકદમ ઘટ રગડો થાય. હા, ઘટ રગડો પણ થશે અને એનો સ્વાદ પણ આવશે. અચ્છા, એટલે આ ખાસ ઉમેરવાનું. ઓકે, બધી ટીપ છે, ટીપ વારાફરતી તમને મળતી રહે છે. અને બહારનો જે રગડો બને ને એમાં હંમેશા સફેદ વટાણા જ ઉમેરવામાં આવે છે. હા, એટલે આપણે સફેદ વટાણા જ લેવાના. જો હવે આપણે જરૂર પ્રમાણે પાણી લઈશું. વટાણા બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું છે એટલે એ પ્રમાણે હું મીઠું ઉમેરીશ. અત્યારે લગભગ અડધી ચમચી લઉં છું. હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, મસાલા પણ આપણે બધા કરી દીધા છે. હવે ધીરા તાપે આ રગડાને લગભગ 10-1 મિનિટ થવા દઈએ છે. અને અત્યારે મેં તેમાં ખટાશ નથી ઉમેરી, આમ આમલીનો પલ્પ ઉમેરાતો હોય, આપણે સેવ સળને એવું બનાવીએ છીએ એમાં કરીએ છીએ, પણ અત્યારે આપણે પાઉ રગડો બનાવી રહ્યા છીએ એટલે ઉપર ચટણીઓ આવશે એટલા માટે અત્યારે ખટાશ નથી ઉમેરી. હવે 10-1 મિનિટ થવા દઈશું. ભાઈ, આપણે તો બનાવી રહ્યા છે પાઉ રગડો, લસણ તો આમાં છે જ નહીં. લસણની તરી, એના વગર તો પાઉ રગડો અધૂરો જ કહેવાય, મજા જ ના આવે. યસ, તો એક બાજુ રગડો ઉકળવા દઈએ અને સાથે લસણની તરી બનાવીએ. હવે વઘારામાં સૌથી પહેલા તેલ મૂકશું, લગભગ પા વાડકી જેટલું તેલ મૂક્યું છે. લગભગ 2 પ્લેટ થાય એટલો રગડો આપણે બનાવ્યો છે, 2 કે 3 પ્લેટ એટલી જ આપણે લસણની તરી બનાવીએ છે. તેલ આવી ગયું છે, હવે તેમાં 1 મોટી ચમચી લસણ છે પેસ્ટ કરીને લીધું છે એ ઉમેરશું. લસણને આ રીતે તેલમાં સાંતળી લીધું. હવે ગેસ બંધ કરી દઈએ. ગેસ બંધ કર્યા પછી 1 ચપટી જેટલી હિંગ ઉમેરું છું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી છે મરચું પાવડર, આ રીતે પછી ઉમેરવાનું. 1/2 ચમચી ઉસળ મસાલો. અચ્છા, આમાં પણ? હા, એમાં પણ લઈએ છે. બરાબર મિક્સ કરી લઈશું. આ તેલ સાધારણ ગરમ હોય ને એમાં જ મસાલા શેકાઈ જશે. અને જે લોકો બહુ આમ તીખું ખાતા હોય ને એ લોકો તો એક્સ્ટ્રા તરી મંગાવે. યસ યસ. અને તરી જેટલી બનાવી છે એ ભાગનું મીઠું ઉમેરીએ. લસણની તરી રેડી છે, રગડો તૈયાર છે. રગડો જ્યારે ગરમ હશે ત્યારે આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી શકીએ, થોડો ઢીલો રાખવાનો, ઠંડો પડે ને એટલે ઠરી જાય, તો તમે થોડું પાણી ઉમેરી અને એને રેગ્યુલર કરી શકો. વટાણા હોય એટલે ઠરી જ જાય. હા હા હા. તો હવે સર્વ કરશું. હવે પાઉ રગડાને સર્વ કરી લઈશું. પાઉના આ રીતે મોટા પીસીસ રાખવાના છે. સૌથી પહેલાં એને પ્લેટમાં મૂકી દઈએ. હવે ઉપર રગડો લઈએ. જો આટલો ઢીલો રાખવાનો,
કેમ કે પાઉં છે, પછી ઉપર આપણે નમકીન લેવાના છે, એટલે બહુ પછી જાડુ થઈ જાય. લસણની તરી તીખું કેવું ખાવ છો એ પ્રમાણે અત્યારે હું 2-3 ચમચી લઉં છું. મીડિયમ તીખી ચટણી, કોથમીરની ચટણી છે અને આ ચટણી પણ બહાર ખૂબ તીખી હોય, ઘરમાં આપણે આપણા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ. આપણે ઘરે કેવું લવિંગિયા મરચાં અને સાદા મરચાં ઉમેરીને બનાવીએ, બહાર મને લાગે છે લગભગ ખાલી ને ખાલી લવિંગિયા મરચાંનો જ ઉપયોગ થતો હશે. હા, તીખી ચટણી બહાર મળે ને એમાં કોથમીરનું પ્રમાણ ઓછું અને મરચાંનું વધારે. ખજૂર આમલીની ગળી ચટણી છે, એટલે જે ખાટો અને મીઠો ટેસ્ટ છે એ આમાં આવી જશે. સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, ચવાણું લઈએ છે. ચવાણું કોઈ પણ જે ઘરમાં અવેલેબલ હોય તમે લઈ શકો, પણ થોડું તીખું વાળું લેવાનું. તો ફાઇનલી આમ કરતા બની જાય તેવો પાઉ રગડો રેડી છે. યસ, તો ચલો હવે આમ બનાવી નાખો લખેલો રીત. પાઉં રગડો બનાવવા માટે જોઈશે, રગડો બબનાવવા માટે જોઈશે તેલ 3 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલી ડુંગળી 5 કપ, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 મોટી ચમચી, સેબુસરનો મસાલો 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, પાણી 1 ચમચી, સમારેલા ટામેટા 1 કપ, બાફેલા વટાણા 1 કપ, બાફેલા બટાકાનો માવો 1 નંગ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર. લસણની તરી બનાવવા માટે જોઈશે તેલ 5 વાટકી, લસણની પેસ્ટ 1 મોટી ચમચી, હિંગ ચપટી, લાલ મરચું પાવડર 1 મોટી ચમચી, સેવ ઉસળનો મસાલો 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. એસેમ્બલ કરવા માટે જોઈશે પાઉંના ટુકડા, કોથમીરની ચટણી, ખજૂર આંબલીની ચટણી, ડુંગળી, કોથમીર, ચવાણું. પાઉં રગડો બનાવવાની રીત. સૌપ્રથમ રગડો બનાવવા માટે એક પેનમાં તેલ, જીરું, હિંગ અને સમારેલી ડુંગળી લઈ તેને સાંતળી લો. પછી એમાં હળદર, ધાણાજીરું, સેવ ઉસળનો મસાલો, લાલ મરચું અને પાણી ઉમેરી સંતળાવા દો. હવે તેમાં સમારેલા ટામેટા, બાફેલા સફેદ વટાણા અને બટાકાનો માવો ઉમેરી તેમાં પાણી રેડી મીઠું ઉમેરી તેને 10 મિનિટ માટે થવા દો. હવે લસણની તરી બનાવવા માટે એક વઘારિયામાં તેલ અને લસણની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લો. હવે ગેસ બંધ કરીને એમાં હિંગ, લાલ મરચું પાવડર, સેવ ઉસળ મસાલો અને મીઠું ઉમેરી તરી તૈયાર કરી લો. હવે સર્વિંગ પ્લેટમાં પાઉંના ટુકડા, બનાવેલો રગડો લઈ તેની ઉપર તરી, કોથમીરની ચટણી, ખજૂર આંબલીની ચટણી, ડુંગળી, સમારેલી કોથમીર અને ચવાણું ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે પાઉં રગડો. ચલો હવે આત્મા તૃપ્ત થઈ જાય ને એવું કંઈક બનાવીને મને ખવડાવી દો. ખવડાવતી નથી, તને પીવડાવી દઉં, એટલે તું ખાઈશ બી ખરી ને પીસ પણ ખરી, 2-in-1. યસ, શું બનાવશો? આપણે લઈએ છે પાન મસાલા ફાલુદા. વાવ, એટલે આમ તો બહુ ઇઝી કહેવાય, કારણ કે સિરપ રેડીમેડ હોય, પછી ફાલુદાની સેવ રેડીમેડ હોય, બસ ખાલી બધું મિક્સ જ કરવાનું, તૈયાર. સિરપ પણ બહારથી નથી લાવવાનું અને ફાલુદા સેવ પણ બહારથી નથી લાવવાનું. અચ્છા, કંઈ વાંધો નહીં, તો સારું કહેવાય, રસોડે બધું જ આપણને શીખવા મળી જશે. યસ, એટલે જ મોટા ભાગે એવું જ હોય કે બધું રેડીમેડ લાવીને મિક્સ કરો એટલે ફાલુદા તૈયાર. પણ બેઝિકથી આજે શીખીશું. યસ, સૌથી પહેલાં શું શીખવાડશો? તો સૌથી પહેલાં આપણે લઈશું પાન મસાલા સિરપ. ઓકે, ચલો બનાવીએ. યસ, એના માટે મેં 1 કપ ખાંડ લીધી છે, 1 કપ કરતાં થોડું વધારે પાણી, એટલે જેટલી ખાંડ છે એનાથી થોડું વધારે પાણી. સૌથી પહેલાં ખાંડને ઓગળવા દઈશું. આમ તો સિરપ ઘરે બનાવવું બહુ જ ઇઝી કહેવાય, કારણ કે જે પણ ફ્લેવરનું બનાવવું હોય બસ એ જ સામગ્રી ઉમેરવાની રહે. બરાબર છે. યસ, આમ જનરલી શું થતું હોય કે આવી રીતના સિરપ બનાવીએ ને તો ઇમલ્ઝન, એટલે કે જેમાં એસેન્સ અને ફૂડ કલર આવે છે, એટલું એડ કરી દો એટલે થઈ જાય. પણ આપણે અત્યારે બધું નેચરલ રહીએ છીએ, ખાલી ફૂડ કલર સિવાય. અચ્છા, કલર એક લુક માટે લઈશું, એ સિવાય બધી જ જે સામગ્રી ઉમેરીએ છીએ બધું નેચરલ છે, એટલે નેચરલ ફ્લેવર આપીએ છીએ. પાન મસાલા સિરપ કે કોઈ પણ સિરપ બનાવવા આમ બહુ જ સરળ છે, પણ ઘણી વખત નાની મુશ્કેલીઓ ઘણાને આવતી હોય છે, કે બહુ જ જાડું થઈ જાય છે, કે ક્રિસ્ટલ ફોર્મેશન થાય છે, કે બગડી ગયું,
તો આપણે એ બધી નાની નાની વાતનું ધ્યાન રાખશું અને અહીંયા હું તમને બતાવીશ પણ ખરી, જેથી બહાર જેવો જ સિરપ તમે બહુ જ સરળતાથી ઘરે બનાવી શકો અને આ બધી જે મુશ્કેલીઓ આવે છે એને દૂર પણ કરી શકો વગર કોઈ ભૂલ ચૂકે બનશે. યસ, અને ખાંડ પણ ઓગળી ગઈ. હવે પાન મસાલા સિરપ છે એટલે સૌથી પહેલાં હું આ પાન લઈશ, મગઈ પાન છે જે આપણે પાન બનાવવા માટે યુઝ કરતા હોય તે લીધા છે. એકદમ કૂણા લીધા છે ને તમે? હા, આ કૂણા ફાર્મ ફ્રેશ પાન છે, અમારા ઘરે જ, મારા ઘરના ગાર્ડનમાં થાય છે. ઓહો, શું વાત છે, એકદમ તાજા છે. હા, એને આ રીતે મેં સમારી લીધા છે. લગભગ 2 મોટી ચમચી જેટલા પાન લીધા છે, એને લઈ લઈશું. વરિયાળીનો પાવડર લઈએ છે 1 ચમચી, ગુલકંદ છે એ પણ લઈશું 1 ચમચી, થોડો ઇલાયચી પાવડર, ચપટી લીંબુના ફૂલ લઈએ છે. એ શું કામ? હા, એ લીંબુના ફૂલથી જે ક્રિસ્ટલ ફોર્મેશન થાય ને એ ન થાય, એનો સ્વાદ પણ જળવાઈ રહે અને આપણો સિરપ લાંબો સમય સચવાઈ પણ શકે. બધું જ બરાબર મિક્સ કરીએ. હવે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળીએ છે. લગભગ 3-4 મિનિટ જેવું ઉકળી ગયું છે, મિશ્રણ થોડું ઘાટું પણ થયું. હવે તેમાં લવલી પાન મસાલો એડ કરું છું. આ રીતે પાવડર ફોર્મમાં મળે છે અને બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર હોય એટલે બહુ જ સંભાળીને લીધું. બરાબર, મેં 5 ચમચી લીધું છે. ટેસ્ટ કરીને પ્લસ માઇનસ કરી શકાય પણ પહેલાં ઓછું જ લેવાનું. મને તો છે ને એમ પણ લવલી મસાલો બહુ જ ભાવે. હું નાની હતી ને ત્યારે બહુ જ ખાધો છે. આમ હરતા ફરતા બસ કે ભૂખ લાગી હોય ને ખાવાનું નહીં પણ આ મસાલો ખાવો, એકદમ રિફ્રેશિંગ ફીલ આવે. જો હવે આ જે છે એનો નેચરલ કલર છે, થોડી ગુલકંદની ફ્લેવર અને એનો જે કલર આવે ને એ બધું ઉમેરાય. પણ આપણે આ ટાઈપના ફાલુદા ને એવું બનાવીએ તો થોડો ફૂડ કલર ઉમેરીશું તો લુક સારો લાગે. બાકી આ રીતે નેચરલ કલર પણ તમે રાખી જ શકો. અને ઘટ્ટ પણ થયું છે અને ઠંડુ પડશે ને એટલે વધારે ઘટ્ટ થશે. ગેસ બંધ કરી દઈશું. બસ આ એની સાઈન કે ઘટ્ટ થઈ ગયું એટલે થઈ ગયું એવું સમજવાનું. હવે હું થોડો લીલો કલર ઉમેરું છું, ચેક કરીને ઉમેરતા જવાનું. અને મને આ રીતે ગુલાબની પાંદળીઓ એટલે ગુલકંદ પાનના પત્તા એવું આવે સિરપમાં એવું ગમે છે. જો તમને એવું ન ગમતું હોય તો તમે બધું ગાળી પણ શકો. તો પ્લેન સિરપ ફ્લેવરવાળો એવો પણ તૈયાર થાય. અને ગાળવું હોય તો ઠંડુ થાય સિરપ પછી ગાળવાનું કે ગરમમાં? ના, ગરમ ગાળી લેવાનું. ઠંડુ થશે ને તો પાન અને ગુલકંદ જે છે એ બધું ચોંટી જશે એટલે સરખું ગળાશે નહીં. એટલે ગરમ ગરમ હોય તેમાં જ ગાળી લેવાનું. પાન સિરપ રેડી છે, એક બાઉલમાં કાઢી અને ઠંડો પાડી લઈશું. હવે ઠંડો પડવા દઈશું. હવે ફાલુદા સેવ બનાવશું. અડધો કપ કોર્નફ્લોર લીધો છે. પણ રૂટીન જે સેવ બનાવીએ એના કરતાં આ સેવ બનાવી કેવી રીતે અલગ પડે છે? એકદમ અલગ છે. એટલે આપણે જે સેવ તો ઘણી બધી પ્રકારની બને, બહુ જ સરળ છે બનાવવાની પણ એકદમ અલગ રીત છે. હવે તેમાં 1.25 કપ પાણી લઈશું. આ પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે ગેસ ચાલુ નથી કરવાનો, નહીં તો ગઠ્ઠા પડી જાય કોર્નફ્લોર હોય ને એટલે. હવે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીએ છે. પહેલા કોર્નફ્લોર પાણીમાં સરખો ઓગાળી દઈશું. હવે ગેસ ચાલુ કરી અને એને સતત હલાવતા રહેવાનું. જો હલાવશું નહીં તો ગઠ્ઠા પડી જશે. એકદમ આમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. ઘટ્ટ થાય, મિશ્રણ આખું પેન છોડી દે ત્યાં સુધી થવા દેવાનું. આપણે સેવ બનાવીએ તો સેવનો લોટ કેવો હોય એ રીતે. ફાલુદાની સેવ તો કેવી કે 80-90% ઘરમાં બહારથી જ આવતી. હા, ખરી વાત છે. બહુ ઓછા લોકો આવી રીતે ઘરે બને. હા હા,
પણ બનાવવી ખૂબ સરળ છે એટલે તમે બનાવી શકો. પછી બહુ જ કડાકૂટ હોય કે બહુ ટાઈમ જતો હોય તો એવું થાય કે છોડો હવે બહારથી લઈ આવીએ. પછી ઘણી વખત આપણને કેવી આદત હોય કે બહારથી કંઈ લાવ્યા હોય ને તો પણ કહીએ આ મીઠું ઓછું છે યાર, આ બહુ ગળ્યું છે, આખો દિવસ એવું તો ચાલતું જ હોય. એટલે ઘરે બનાવે તો આ પણ એક ફાયદો છે કે આપણા ટેસ્ટનું બનાવી શકીએ. એકદમ સાચી વાત છે. અને બીજું કે બહારની જે સેવ હોય એમાં લગભગ ફૂડ કલર ઉમેરેલો હોય જ છે, તો એ તમારે આમાં અવોઇડ કરવો હોય તો કરી શકો. અને ફૂડ કલર જો તમારે એડ કરવો હોય તો અત્યારે એડ કરી દેવાનો, ધીરે ધીરે ઘટ્ટ થવાનો. જ્યારે આ સેવ બનાવી હોય ને તો એક સેકન્ડ માટે પણ સ્પેચ્યુલા બહાર કાઢવાનો જ નહીં, બિલકુલ નહીં, કેમ કે તરત ગઠ્ઠા પડી જાય અને જલ્દી પણ થઈ જાય. તે જોયું ને, હજી હમણાં તો મેં ગેસ પર મૂક્યું છે અને એટલી વારમાં તો ઠીક પણ થઈ ગયું. કેમ કે આમ કાચી મિનિટમાં જ એનો કલર ને ટેક્સચર બધું ચેન્જ થઈ જાય. યસ યસ, કોર્નફ્લોર હોય ને એટલે જો આ રીતે મિશ્રણ ધીરે ધીરે થીક થવા આવ્યું અને આ રીતે જો પેન છોડવાની શરૂઆત થઈ છે. હજી થોડું ઘટ્ટ કરીએ છે. જો ધીરે ધીરે પેન છોડવાની શરૂઆત થઈ ગઈ છે અને તે કહ્યું તેમ અહીંયા આને છોડીને કેની જવાનું. અને ઘણી બધી સેવ બને આટલા કોર્નફ્લોરમાંથી, તો ઘણી બધી સેવ બનશે. તો આપણે સેવ બનાવીએ તો કેટલા દિવસ સુધી સારી રહે? ફ્રીઝમાં તમારે બરફના પાણીમાં જ એને મૂકી રાખવાની, તો 3-4 દિવસ સુધી તમે સાચવી શકો. એટલે રોજે રોજ અલગ અલગ ફ્લેવરના ફાલુદા ખાવા હોય તો 2-3 દિવસની ફાલુદા સેવ એક સાથે બનાવી દેવાની અને અલગ અલગ સિરપ બનાવીને મૂકી દેવાની. જો આ રીતે મિશ્રણ ધીરે ધીરે પેન છોડવા લાગ્યું છે, બરાબર, એટલે મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે ગેસ બંધ કરી દઈએ, મિશ્રણ થોડું ઠંડુ થવા દઈએ, સંચામાં ભરી અને પકડી શકાય તેવું ઠંડુ થવા દઈશું. આ ઠંડુ થાય તો હજી વધારે ઘટ થાય કે આવું જ રહે? ના, સાધારણ ઘટ થશે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એકદમ આમ જેલી જેવું લાગે. હા, હવે સેવના સંચામાં ભરી લઈએ છે. સંચાને ઓઇલથી ગ્રીસ કરેલો છે. બંધ કરી દઈશું. બરફનું પાણી લીધું છે, એમાં સેવ પાડી લઈએ. કદાચ થોડા ઓછા પાણીમાં બધી સેવ પાડી લઈએ તો આમ એકબીજાને ચોંટી જાય ખરા? ના, એટલે જ મેં આટલી સેવ લીધી. હજી સંચામાં તો ઘણી છે, એટલે થોડું મોટું વાસણ લો કે પછી બીજા બરફના પાણીમાં લો. હવે આ રીતે બરફના પાણીમાં લેવાથી સેવ બધી જ છૂટી પડી જશે અને આ સેવનો ઉપયોગ આપણે ફાલુદામાં કરી શકશું. અને બસ આવી જ રીતે ફ્રીઝમાં 3-1 દિવસ મૂકી દેવાનું. યસ યસ, આવા ઠંડા પાણીમાં જ મૂકી રાખવાનું. હવે તો સહેજ પણ રાહ જોવા એમ નથી, આ ફટાફટ ખાવો પડશે ને પીવો પડશે. યસ યસ, બસ હવે એસેમ્બલ જ કરીએ છે. બનાવેલો પાન સિરપ લઈએ છે, 2 ચમચી. તખમરિયા લીધા છે. તખમરિયાને લગભગ 1/2 કલાક પહેલા પાણીમાં પલાળી દીધા છે, એટલે સરસ ફૂલી ગયા છે. 1 ચમચી. ખરેખર ઉનાળાની ગરમીમાં તખમરિયા બહુ જ ઠંડક આપે અને એકચ્યુઅલી આપણે આ જે ફાલુદા લીધો છે એ એકદમ ઠંડક આપે એવો જ છે. બધી જ સામગ્રી મેં એવી લીધી છે. ફાલુદા સેવ એ પછી એકદમ ઠંડુ દૂધ લેવાનું છે. અને દૂધ ગળ્યું નથી લીધું મેં, કેમ કે સિરપ લીધો છે એટલા માટે. હવે આઈસ્ક્રીમ લઈએ છે. આઈસ્ક્રીમમાં તમે કોઈ પણ ફ્લેવર લઈ શકો. આમાં વેનિલા ફ્લેવર જશે, રાજભોગ પણ જશે, પણ અત્યારે હું પાન ફ્લેવરનો જ આઈસ્ક્રીમ લઈ રહી છું.
અને એ પણ હોમમેડ. વાહ વાહ, આજે તો એકદમ સ્ક્રેચ થી બધી જ વસ્તુ ઘરે બની છે. યસ યસ. ઉપર ફરીથી પાન સિરપ, એટલે ગળપણ બેલેન્સ થઈ જાય. હવે ટોપિંગ, તો ટોપિંગમાં સૌથી પહેલાં લઈએ છીએ તૂટી ફૂટી, એ પછી છે લીલું નાળિયેર શ્રીફળ, એના પીસીસ લઈએ છીએ. બદામના ટુકડા, ચેરી લઈએ છીએ. ઘરે બનાવવાનો આ પણ એક ફાયદો કે જે પ્રકારના ટોપિંગ ભાવતા હોય બધા આપણે ઉમેરી શકીએ. યસ. વ્હાઈટ ચોકલેટ ફ્લેક્સ લીધા છે. અચ્છા, એ પણ સરસ લાગે. અરે બહુ જ મસ્ત લાગે છે. ઉપરથી થોડી બદામ. તો ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો એકદમ કુલ કુલ પાન મસાલા ફાલુદા રેડી છે. યસ, તો ચલો પછી હું તો આ ગરમીમાં મારી આત્મા તૃપ્ત કરી લઉં. પણ હા, તમે પહેલાં રીત લખી લો. હા, પાન મસાલા ફાલુદા બનાવવા માટે જોઈશે સિરપ. બનાવવા માટે જોઈશે ખાંડ 1 કપ, પાણી 1 કપ, સમારેલા મગઈ પાન 2 મોટી ચમચી, વરિયાળી 1 ચમચી, ગુલકંદ 1 ચમચી, ઇલાયચીનો પાવડર 5 ચમચી, લીંબુના ફૂલ ચપટી, લવલી પાન મસાલો 5 ચમચી, લીલો ફૂડ કલર 2 થી 3 ટીપા. ફાલુદા સેવ બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 1/2 કપ, પાણી 1/4 કપ, ખાંડ 1 ચમચી, બરફનું પાણી જરૂર મુજબ. ફાલુદા એસેમ્બલ કરવા માટે જોઈશે પાન મસાલા સિરપ 3 ચમચી, પલાળેલા તકમરિયા 1 ચમચી, ફાલુદા સેવ જરૂર મુજબ, દૂધ જરૂર મુજબ, આઈસ્ક્રીમ જરૂર મુજબ. ટોપિંગ માટે જોઈશે તૂટી ફ્રૂટી 1/2 ચમચી, લીલું નાળિયેર 1 ચમચી, બદામના ટુકડા 1 થી 2 ચમચી, ચેરી 2 નંગ, વ્હાઈટ ચોકલેટ ફ્લેક્સ 1 ચમચી. પાન મસાલા ફાલુદા બનાવવાની રીત. પાન મસાલા ફાલુદા માટે સૌપ્રથમ સિરપ બનાવવા માટે એક સોસ પેનમાં ખાંડ અને પાણી લઈ ખાંડને ઓગળવા દો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં સમારેલા મગાઈના પાન, વરિયાળીનો પાવડર, ગુલકંદ, ઇલાયચીનો પાવડર અને લીંબુના ફૂલ ઉમેરી મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે સિરપને ઘટ થવા દો. હવે આમાં લવલી પાન મસાલો ઉમેરી મિક્સ કરી છેલ્લે લીલો કલર ઉમેરી મિક્સ કરી લો. હવે ફાલુદાની સેવ બનાવવા માટે એક પેનમાં કોર્નફ્લોર અને પાણી લઈ કોર્નફ્લોર મિક્સ કરી લો. હવે એમાં ખાંડ ઉમેરી ગેસ ચાલુ કરી મિશ્રણને ઘટ થવા દો. મિશ્રણ ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ કરી લો. હવે તેલથી ગ્રીસ કરેલા સંચામાં મિશ્રણને ભરી બરફના પાણીમાં સેવ પાડી લો. હવે સર્વિંગ ગ્લાસ લઈ તેમાં બનાવેલું પાન મસાલા સિરપ, પલાળેલા તકમરિયા, ફાલુદા સેવ, દૂધ, આઈસ્ક્રીમ, ફરીથી પાન મસાલા સિરપ રેડી, ઉપર તૂટી ફ્રૂટી, લીલું નાળિયેર, બદામના ટુકડા, ચેરી, વ્હાઈટ ચોકલેટ ફ્લેક્સ અને ફરીથી બદામના ટુકડાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાન મસાલા ફાલુદા. રાધિકા કહેવાય છે ને, હેલ્થ ઇઝ વેલ્થ. એકદમ સાચી વાત છે. તો પછી આજે હેલ્થને સાચવવા માટે શું લઈને આવ્યા છે? આજે ઉનાળાને ધ્યાનમાં લઈને એક સરસ રેસીપી લાવી છું કે જે લાઇટ મીલમાં પણ તમે લઈ શકો છો. એક સૂપ લઈએ છીએ જેમાં તમને બધા પ્રકારના પોષક તત્વો મળી રહેશે અને એમાં આપણે દાળનો યુઝ કરવાના છીએ, એટલે કે મિક્સ દાળનો સૂપ બનશે અને એની સાથે એક સરસ મજાનું અકોમ્પનીમેન્ટ કરે એવું સ્ટાર્ટર બનવાનું છે. પ્રોટીન તો ભરપૂર માત્રામાં મળી જ રહે. એકદમ સાચી વાત. અને બનાવવું તો ઈઝી જ હશે. હા, એકદમ જ ઈઝી છે. ખાલી પ્રેશર કુકરમાં 3 થી 4 વિસલ જ મારવાની છે. તો ચલો આપણે મારી દઈએ. ગેસ ઓન કરીએ. હા, તેલ લઉં છું 1 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું. ચપટી જીરું નાખું છું. જીરું તતડી ગયું છે. હવે આપણે કાંદા લઈએ છીએ. એક નાનો કાંદો એડ કરું છું, બારીક ચોપ કરેલો છે. એની સાથે 2 કળી લસણ છે એ પણ ચોપ કરેલું છે. અને સાથે આપણે
કોથમીરની દાંડી હોય ને એ દાંડી લઉં છું, એનાથી સૂપનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે. અત્યારે આપણે સ્ટોકનો ઉપયોગ નથી કરી રહ્યા, એની બદલે આપણે કોથમીરની દાંડી લઈએ છીએ અને એ વઘારમાં જ લેવાની છે. અચ્છા, એનાથી એની ફ્લેવર સરસ આવશે. અને એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ તમારે કોઈ પણ રેસીપી બનાવતા હોય અને એમાં જે વસ્તુની તમારે પ્રોમિનન્ટ ફ્લેવર આપ્યું હોય ને એ વઘારમાં જ એડ કરવાનું. અચ્છા, તેલમાં જ. યસ, ઓકે. તો એની પ્રોમિનન્ટ ફ્લેવર સરસ આવે. કાંદા અને લસણને ગુલાબી થાય ત્યાં સુધી સાતડવાના છે. હવે આપણે લાલ, પીળા અને લીલા કેપ્સિકમ લીધા છે, એ બારીક ચોપ કરેલા છે, એક નાનો કપ લઉં છું. સાથે એક નાનું ટમેટું છે એ લઉં છું બારીક ચોપ કરેલું. આમાં તમે વેજીટેબલ્સમાં કોઈ પણ લઈ શકો છો, અત્યારે મેં ખાલી કેપ્સિકમ ને ટમેટા લીધા છે. અને બહુ સાતડવાનું નથી, કાચું પાકું જ રાખવાનું છે. હવે આપણે મસૂરની દાળ લઉં છું. અત્યારે મસૂરની દાળની વાત કરીએ તો એમાં ફોલિક એસિડનું પ્રમાણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે. જ્યારે સ્ત્રી છે, પ્રેગ્નન્ટ હોય ત્યારે એને તને ખબર હશે તો ફોલિક એસિડની સપ્લિમેન્ટ આપતા હોય છે. એ શું કામ? કેમ કે બાળકનો જ્યારે વિકાસ થતો હોય ને માતાના ગર્ભમાં, ત્યારે એને ફોલિક એસિડની ખૂબ જ જરૂર પડતી હોય છે. અને જો એ સપ્લિમેન્ટ ના આપવામાં આવે તો એને એ દરમિયાન ગર્ભનું વિકાસ જે થવો જોઈએ એ ના થાય અને ખોટખા પણ રહી જાય છે. અચ્છા, ઓકે. તો એના માટે થઈને નેચરલ સપ્લિમેન્ટ લેવું શું કામ ન લઈએ આપણે? તો એ આપણે આ મસૂરની દાળ છે ને એમાંથી મળશે. ઓકે. એટલે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ને ત્યારે મસૂરની દાળ લેવી જોઈએ. તો અત્યારે મેં 1/2 કપ જેટલી મસૂરની દાળ પલાળીને રાખી હતી એ લઉં છું, 2 મોટા ચમચા છે. એની સાથે તુવેર દાળ લઉં છું, એ પણ 2 મોટા ચમચા. તને ખબર જ છે પ્રોટીનનો રિચ સોર્સ છે. પછી મગની દાળ છે, મોગર દાળ લીધી છે, ફોતરાળી દાળ પણ લઈ શકો છો, એ પણ 2 ચમચી જેટલી લઉં છું. બધી દાળ પલાળીને લીધી છે. મગની દાળ છે એ સુપર ફૂડમાં પણ સમાવેશ કરવામાં આવે છે, એટલું એમાં પ્રોટીન ને બધું રહેલું છે, પોષક તત્વ. હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈએ. અત્યારે હું પાણીનો ઉપયોગ કરું છું, તમે સ્ટોક પણ લઈ શકો છો. આશરે 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે મેં. હવે આમાં મસાલા કરી લઈએ. મીઠું લઉં છું સ્વાદ પ્રમાણે. મિક્સ હર્બ્સ છે, મિક્સ હર્બ્સની ફ્લેવર આમાં બહુ જ સરસ લાગે છે. યસ. ચીલી ફ્લેક્સ છે, બંને 1/2 ચમચી લીધું છે. એટલે આમાં આપણે જે સાદા મસાલા હોય છે એ નથી ઉમેરવાના આપણે? ના, તમે લઈ શકો છો. અત્યારે મેં ડિફરન્ટ ફ્લેવર આપ્યું છે, એટલે એ જ આ ફ્લેવરનું બનાવીએ તો ધાણા, જીરું, મરચું એ બધાની થોડું કોમન થઈ જાય, પણ આ ટેસ્ટ બહુ જ ફાઇન લાગશે આમાં ફ્લેવર. તો પછી આમ દાળ જેવું જ થઈ જાય, સૂપ રહે જ. એકદમ સાચી વાત છે, આ થોડું એક્ઝોટિક લાગે. યસ. હવે કુકર બંધ કરી અને 4 થી 5 વિસલ વગાડી લઈએ. હવે આપણે જે રાજમા ટોસ્ટ બનાવવાના છે એની પ્રિપરેશન કરીએ. અત્યારે આપણે ટોપિંગ બનાવી રહ્યા છે. એક નાની ચમચી જેટલું તેલ લઉં છું. ડાયટ રેસિપીઝ બનતી હોય ને એટલે માપી માપીને તેલ લેવાય. હા, સાચી વાત છે. 1 ચમચી તો થોડી વધારે છે, 1/2 લેવું જોઈએ ને આમ તો, પણ કંઈ નહીં, આપણને થોડું ભાવું પીતો જોઈએ. સાચી વાત છે એકદમ. પછી એકદમ કોરું કોરું હોય ને તો મજા ના આવે. હેલ્થની સાથે ટેસ્ટ પણ મેન્ટેન થવો જોઈએ, ભલે ને 1 મહિના થોડું લેટ ઉતરતું. હા, ના પણ સાથે એક્સરસાઇઝ કરવાની ને. હા હા, તો મેન્ટેન થઈ જાય. તેલ ગરમ થઈ ગયું છે, મેં 1 ચમચી બારીક ચોપ કરેલો કાંદો નાખું છું. આમાં બધું એકદમ જ ક્રન્ચી જ રાખવાનું છે. મકાઈ લઉં છું, સ્વીટ કોર્ન 2 મોટી ચમચી. સાથે રાજમા લઉં છું, રાજમાને પલાળીને મેં બાફી લીધા છે અને થોડું મીઠું નાખેલું એ ટાઈમ પર 1 કપ જેટલા. આમાં પણ તમે સેમ વે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો, બહુ જ સરસ લાગે. હવે આમાં મસાલા કરી લઈએ. રાજમા બાફવા ટાઈમે થોડું મીઠું નાખેલું એટલે જરૂર પ્રમાણે જ લેશું. ચીલી ફ્લેક્સ લઉં છું 1/2 ચમચી. મિક્સ હર્બ્સ છે 1/2 ચમચી. આ એકદમ જ લાઇટ મીલ છે અને જલ્દી બની જાય એવું મીલ છે. આમાં સીટી વાગશે અને સાઈડમાં આ થઈ જશે. હા, એટલે ગરમીમાં આપણે બહુ ઝાઝો ટાઈમ સુધી ના રહેવું પડે. જો આને થોડું એવી રીતે મેશ કરી લેવાનું છે.
આમાં તમે કેપ્સિકમ લઈ શકો છો, પ્લસ કેબેજ લઈ શકો છો, બધું સારું લાગે. ગેસ ઓફ કરી દઈએ, રેડી છે. આપણે હવે આગળની પ્રોસેસ કરીએ. અત્યારે આપણે રાજમા ટોસ્ટ માટેનું ટોપિંગ રેડી કરેલું છે. હવે મેં અત્યારે વ્હીટ બ્રેડ લીધી છે, એને આપણે ડ્રાય ટોસ્ટ કરી લઈએ. આ પ્રોસેસ તમે ઓવનમાં પણ કરી શકો છો, ઓટીજીમાં. અત્યારે આપણે ગેસ પર કરીએ છીએ. આ બટર કે કશું નથી લગાવતા, કેમ કે આપણે સ્પ્રેડનો ઉપયોગ કરવાના જ છીએ. ઓકે, અને સરસ શેકવાની છે, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. એમ પણ જે લોકો ડાયટ કરતા હોય ને, એમને કેવું સવારના નાસ્તામાં પણ ઘણી વખત સેન્ડવિચ આપતા હોય છે, તો એ પણ આવી રીતે ડ્રાય રોસ્ટ કરીને ખાઈએ ને તો પણ બહુ જ સરસ લાગે. સાચી વાત છે, બટર તેલની કઈ જરૂર જ નહીં પડતી. સાચી વાત છે. અને ડાયટમાં જો આ પ્રકારની રેસિપીઝ બનાવીને એકદમ ટેસ્ટી, તો ફેમિલી મેમ્બર્સ હોય ને એમના માટે અલગ રસોઈ ના કરવી પડે, એકમાં જ બધા ખાઈ લે. સાચી વાત છે, એ લોકો પણ કે ના મારે પણ ડાયટ કરવું છે. આપણે કેમ ફરાળમાં એવું કરીએ ને, કે ફરાળ ઘણા કરતા હોય ને આપણા ઘરના મોટા, તો આપણે કહીએ મારે પણ એ જ કરવું છે. આની જગ્યાએ તમે મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો. હવે આ શેકાય છે ત્યાં સુધીમાં આપણે એક સ્પ્રેડ રેડી કરવાનું છે, એ કરી લઈએ. ટોમેટો કેચઅપ છે અને સાથે થોડું મેયોનીઝ. ઓકે, થોડુંક તો ચાલે. તો આપણે 2 ચમચી જેટલું કેચઅપ છે, એમાં આપણે 1 ચમચી જેટલું મેયોનીઝ લઈએ છીએ. અને જે લોકોને સહેજ પણ ના ચલાવવું હોય એ દહીંનો મસ્કો લઈ શકે. કરેક્ટ, એ લઈ શકાય. અને આમાં થોડું લાલ મરચું નાખું છું ટેસ્ટ માટે. આ તો થોડું ટર્ન કરજો. આપણું સ્પ્રેડ રેડી છે. સ્પ્રેડ પણ રેડી છે અને બ્રેડ પણ રેડી છે. પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે આ બ્રેડ પર જે સ્પ્રેડ બનાવેલું એ લગાવીએ છીએ. કુકર પણ થઈ ગયું છે, એને બંધ કરી દીધું છે અને સીજવા માટે રાખી દીધું છે. કુકર સીજે ને ત્યાં સુધી તો ટોસ્ટ રેડી પણ થઈ ગયા. હા, હવે આપણે ટોપિંગ લઈ લઈએ છીએ. આપણે બધામાં 1 ચમચી જેટલું સ્પ્રેડ લગાવેલું છે અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે ટોપિંગ લઈ રહ્યા છીએ. મને લાગે છે ને ત્યાં સુધી રાજમાનો ટેસ્ટ આમાં એકદમ સરસ આવશે. સાચી વાત છે. રાજમા ટોસ્ટ રેડી છે. હવે આપણે કુકર ઠંડુ થવા માટે રાખી દઈએ. તો હવે બસ સૂપ રેડી છે. છેલ્લે આપણે લીંબુનો રસ નાખી દઈએ. સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. યસ, હવે આપણે છેલ્લે લીંબુનો રસ નાખી દઈએ છે. અને આ સૂપને આપણે ગાળતા નથી, કેમ કે જો ગાળશું ને તો જે ફાઈબરનું કન્ટેન્ટ હશે ને એ દૂર થઈ જશે. ઓકે, એટલે બને ત્યાં સુધી સૂપ છે કે શાક છે કે કોઈ પણ બાફેલું શાક કે તમે ખાતા હોય ડાયટમાં, તો એ ગાળવાનું નહીં. ઓકે, કોઈ પણ ફળ ખાતા હોય તો એ પણ આખું જ ખાવાનું, બને ત્યાં સુધી જ્યુસ નહીં પીવાનો. હા, મિક્સ કરી લઈએ. ડાયરેક્ટ સર્વ કરી દઈએ. અત્યારે આપણે શોર્ટ ગ્લાસમાં સર્વિંગ કરી રહ્યા છીએ, એટલે એમ ન લાગે કે ડાયટ કરીએ છીએ તો કેમ આવું ખાલી સૂપ આપી દીધું. હા, ઉપર જે આપણે રાજમા ટોસ્ટ બનાવેલા એ મૂકીએ છીએ. આપણે બનાવી છે હેલ્ધી રેસિપી, પણ જે આપણે સ્ટાઇલિંગ કરી રહ્યા છે એકદમ નવું છે. યસ, ફેન્સી રેસિપી છે. હવે ઉપર આપણે કેચઅપથી ગાર્નિશ કરી દઈએ. હવે આપણે થોડું મેયોનીઝ લગાવી લઈએ. લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો
રેડી છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય અને સાથે ડાયટ કરવાનું પણ. યસ, એવો મિક્સ દાળનો સૂપ અને રાજમા ટોસ્ટ. તો જે પણ ડાયટ કરે છે એમના માટે ટેસ્ટી, હેલ્ધી અને ક્વિક રેસિપી તૈયાર છે. તો ક્વિકલી એનો રિકેપ લખી લો. મિક્સ દાળ સૂપ અને રાજમા ટોસ્ટ બનાવવા માટે જોઈશે. રાજમા ટોસ્ટ બનાવવા માટે જોઈશે, સૌપ્રથમ સૂપ બનાવવા માટે જોઈશે તેલ 1 ચમચી, જીરું ચપટી, ડુંગળી 5 કપ, લસણ 2 કળી, કોથમીરની દાંડી જરૂર મુજબ, લાલ લીલા પીળા કેપ્સિકમ 1 કપ, ટામેટા 1 કપ, મસૂરની દાળ 2 મોટી ચમચી, તુવેરની દાળ 2 મોટી ચમચી, મગની મોગળ દાળ 2 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, મિક્સ હર્બ્સ 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી. સ્પ્રેડ બનાવવા માટે જોઈશે કેચઅપ 2 ચમચી, મેયોનીઝ 2 ચમચી, લાલ મરચું 5 ચમચી. રાજમા ટોસ્ટનું ટોપિંગ બનાવવા માટે જોઈશે તેલ 1 ચમચી, ડુંગળી 1 ચમચી, મકાઈ 2 ચમચી, બાફેલા રાજમા 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, મિક્સ હર્બ્સ 1/2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડ. ગાર્નિશિંગ માટે જોઈશે કેચઅપ, મેયોનીઝ અને કોથમીર. મિક્સ દાળ સૂપ અને રાજમા ટોસ્ટ બનાવવાની રીત. સૌપ્રથમ સૂપ બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, સમારેલી ડુંગળી, લસણ અને કોથમીરની દાંડી લઈ મિક્સ કરી તેને સાંતળી લો. હવે લાલ લીલા પીળા કેપ્સિકમ અને ટામેટાં લઈ તેને પણ સાંતળી મસૂરની દાળ, તુવેરની દાળ અને મગની દાળ ઉમેરી મિક્સ કરી થોડું પાણી, મીઠું, મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ ઉમેરી ઢાંકીને 4-5 સીટી વગાડી લો. હવે કુકર ઠંડુ થાય એટલે તેને ખોલી લીંબુનો રસ ઉમેરો. હવે ટોસ્ટ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, મકાઈ અને બાફેલા રાજમા લઈ મિક્સ કરી લો. હવે ફરીથી થોડું મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ લઈ રાજમાને થોડા મેશ કરો. હવે તવી ઉપર બ્રેડ મૂકી તેને બંને બાજુથી શેકી લો. હવે એક બાઉલમાં ટોમેટો કેચઅપ અને મેયોનીઝ સાથે થોડું મરચું ઉમેરી આ સ્પ્રેડને બ્રેડ ઉપર લગાવો. હવે એની ઉપર ટોપિંગ મૂકો. હવે તૈયાર કરેલો સૂપ લઈ તેને ગ્લાસમાં રેડી, રાજમા ટોસ્ટ એની ઉપર મૂકી તેની ઉપર કેચઅપ, મેયોનીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી તેને સર્વ કરો. તો તૈયાર છે મિક્સ દાળ સૂપ અને રાજમા ટોસ્ટ. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@colorsgujarati.com.